નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 વિષય મનોવિજ્ઞાન ચેપ્ટર નંબર 10 માં આપણે ચેતનાની બદલાયેલી અવસ્થાઓ વિશે વિગતવાર અભ્યાસ કરતા હતા. અગાઉના વિડિયોમાં આપણે હીરોઇન, અફીણ, ઉત્તેજક ઔષધો, એમ્ફેટેમાઇન્સ અને કોકેન વિશે વિગતવાર અભ્યાસ કર્યો. આ વિડિયોમાં આપણે ચિત્ત ભ્રામક ઔષધો એના વિશે વિગતવાર અભ્યાસ કરશું. એટલે કે ચિત્ત ભ્રામક એટલે કેવી ઔષધિ, કે જે ઔષધો કે દ્રવ્યોના સેવનથી વિભ્રમો તથા ચિત્ત ભ્રમો જેવા મનોવિકૃતિના લક્ષણો ઉત્પન્ન થાય છે તેને ચિત્ત ભ્રામક ઔષધો કહે છે, અથવા તો મનોવિકૃતિ લક્ષણ જનક ઔષધો તરીકે ઓળખવામાં આવે છે. ખિન્તાના દર્દીને ઉત્તેજક તથા ઉન્માદ કે ઉન્મત્તતાના દર્દીને શામક ઔષધો આપી સારવાર થતી હોવાથી શામક તથા ઉત્તેજક ઔષધોને મનોપચાર ઔષધો તરીકે ઓળખવામાં આવે છે. ચિત્ત ભ્રામક અથવા તો મનોવિકૃતિ લક્ષણ જનક ઔષધોમાં બે મુખ્ય છે, LSD એટલે કે લિસાર્જેનિક એસિડ, ડાયથાઇલેમાઇડ અને ભાંગ એટલે મ્રિજુલ્લા, એટલે કે ચિત્ત ભ્રામક ઔષધો છે. ચિત્તને ભ્રમણ કરી દે એવી ઔષધો છે જે લેવાથી ચિત્તને નુકસાન પડે છે અને અલંકરણ ઉત્પન્ન કરે છે. ત્યારબાદ LSD એ પ્રચલિત ચિત્ત ભ્રામક ઔષધિ છે, ઔષધ છે જેને લેવાથી વ્યક્તિને વિવિધ પ્રકારના અવાજના કે રંગોના વિભ્રમો થાય છે, તો કેટલાકને રહસ્યમય અનુભવોના ચિત્તભ્રમો થાય છે. વ્યક્તિમાં જડપો અને છિન્ન માનસના લક્ષણો ઉત્પન્ન થાય છે. LSD લેવાથી વ્યક્તિ વાસ્તવિકતાથી દૂર જાય છે, વ્યક્તિ સ્વનિયંત્રણ ગુમાવે છે અને તેનામાં વિચલિત વર્તન જોવા મળે છે. LSDની અસર હેઠળ વ્યક્તિ અબૌદ્ધિક બને છે, અબૌદ્ધિક બને છે ને ઊંચાઈ પરથી કૂદકો લગાવી બેસે છે, જે આત્મઘાતક સિદ્ધ થઈ શકે. ટૂંકમાં વિવિધ વિભ્રમો, ચિત્તભ્રમો, અબૌદ્ધિકતા ને વિકૃતિના લક્ષણ ઉત્પન્ન કરનાર ઔષધ LSD છે જે કહી શકાય. ત્યારબાદ આપણે જોઈએ તો ત્રીજું આવે છે ભાંગ. ભાંગ વિશે જોઈએ તો મેરીજુઆના તરીકે ઓળખાતું ભાંગમાંથી બનાવેલું ઔષધ પણ ચિત્ત ભ્રામક અને મનોવિકૃતિ લક્ષણ જનક છે. ટાર્ટ 1970 નામના મનોવૈજ્ઞાનિકે મેરીજુઆના વ્યસનોનો અભ્યાસ કરેલો ને તેમાં તેમને જાણવા મળ્યું હતું કે મેરીજુઆના લેવાથી સ્થળ અને કાળનું વ્યક્તિને ભાન રહેતું નથી. સંવેદનો અને પ્રત્યક્ષીકરણમાં ખલેલો ઉત્પન્ન થાય છે, એટલે વ્યક્તિને ખૂબ નુકસાનકારક થાય છે અને ઘણાને પોતે શરીરની બહાર નીકળી ગયા હોય તેવો અનુભવ થાય છે. સંશોધનો દર્શાવે છે કે 30-70 મિલીગ્રામ જેટલું મેરીજુઆના પણ ચિત્ત ભ્રમો ઉત્પન્ન કરે છે. આ રીતે વિવિધ પ્રકારના ઔષધો કે દ્રવ્યોના સેવનથી વ્યક્તિમાં ચેતનાની બદલાયેલી અવસ્થાઓ ઉત્પન્ન થાય છે. આ તમામ મનો ઔષધો મગજ અને ચેતાતંત્ર પર ગંભીર અસર જન્માવે છે. આ ઔષધોના સેવનથી વ્યક્તિ સ્વનિયંત્રણ ગુમાવે છે.
અને આશાને કે તેની ગુલામી ને વ્યસન વ્યક્તિમાં વિકસે છે. ત્યારબાદ વ્યક્તિની સભાનતા સમગ્રપણે રસાયણ આધારે બની જાય છે. ત્યારબાદ જોઈએ તો ચેતના અંગેનો ભારતીય વિચાર પાંચમો છે. ચેતના અંગેનો ભારતીય વિચાર વિગતવાર અભ્યાસ કરશું.